वंदे मातरम विद्यार्थी मित्रों, केम छो? मजा में ने विद्यार्थी मित्रों, आज आप धोरण त्रण विषय कलसोर पाठ बे पोटला टपके टप कलसोरनी पाठ्यपुस्तक में आज आप आगळना प्रश्न जोईशुं। तो दरेक विद्यार्थी मित्रों कलसोरनो पाठ्यपुस्तक काढवानुं छे अने पेज नंबर 25 काढवानो छे। हवे जुओ प्रश्न 18, जुओ वाँचो अने सरखावो। जो विद्यार्थी मित्रों, अहीं चित्रमां आपणाने एक कागळो देखाय छे, बराबर? तो अहीं लख्युं छे एक कागळो बैठो छे, उदाहरण तरीके आपणने आप्यो छे। ने अहीं सामेना बॉक्समां जो 1 2 3 4 चार कागळा उड़े छे, बराबर? अहीं एक कागळो छे तो आपणे अहीं लखवानुं एक कागळो। अहीं केटला छे, एक छे कि चार छे? तो एक करता वधु, तो अहीं लखवानुं के एक करता वधु। तो कागळो होय के कागळा थई जाय, बराबर? एक होय तो कागळो लखाय, पण बे थी वधी जाय तो कागळो न लखाय, परंतु कागळा लखाय। समझ पड़ी गई? तो हवे आपणे आगळ जोईशुं। नंबर 2, आ टोपलीमां एक ईंડું છે। જો આ ટોપલીમાં કેટલા ઈંડા છે? એક ઈંડું છે। તો અહીં આપણે લખીશું, બોક્સ છે એની ઉપર આપણે લખી દઈશું, ઉદાહરણ પ્રમાણે જ લખ્યું છે તેમ, એક, બરાબર? એક, અને ઈંડું છે તે અહીં આપણે લખી દઈશું ઈંડું, એક ઈંડું, બરાબર? હવે જુઓ, અહીંયા 1 2 3 એટલે એક નથી, એક કરતાં વધુ, તો અહીં આપણે ઉપર લખી દઈશું એક કરતા વધુ। શું લખી દેશું? એક કરતા વધુ। તો હવે ઈંડું છે, એક કરતાં વધુ હોય તો ઈંડું કહેવાય કે ઈંડા? તો કે ઈંડા ગણાય, તો આપણે બોક્સમાં લખીશું ઈંડા। એક હોય તો ઈંડું કહેવાય, બેથી વધી ગયા એટલે ઈંડા કહેવાય। હવે વિદ્યાર્થી મિત્રો, નંબર 3, છોકરીના હાથમાં ભમરડો છે, તો એના હાથમાં ભમરડો એક છે, તો આપણે ઉપર લખી દઈશું, બોક્સ છે એની ઉપર આપણે લખીશું એક, કેટલા ભમરડા છે? એક, તો અહીં લખી દઈશું એક ભમરડો। હવે દુકાનમાં કેટલા છે? દુકાનમાં 1 2 3 4 ઘણા બધા છે, એટલે દુકાનમાં ભમરડા છે, તો અહીં લખવાનું બોક્સની ઉપર કે એક કરતા વધુ, એક કરતા વધુ, તો એક કરતા વધુ છે, બરાબર? તો ભમરડો તો લખાઈ ગયો, એક હોય તો ભમરડો લખવાનો, પણ એક કરતા વધુ હોય તો શું લખાશે? ભમરડા। તો આપણે લખીશું ભમરડા, એક ભમરડો હોય તો આપણે લખ્યું એક ભમરડો, પણ એકથી વધી જાય તો કહેવાશે ભમરડા, કે આ દુકાનમાં ભમરડા છે। હવે છે નંબર 4, એક ફુગ્ગો ઉડી ગયો, અહીં કેટલા ફુગ્ગા આપ્યા છે આપણાને? એક, તો આપણે લખીશું બોક્સની ઉપર એક, તો અહીં ફુગ્ગો છે તો આપણે અહીં લખીશું ફુગ્ગો। હવે અહીં કેટલા છે? 2, 1 અને 2, તો લખી દેવાનું એક કરતા વધુ, એક કરતા વધુ, બરાબર? એટલે ફુગ્ગો કહેવાય કે ફુગ્ગા? તો કે ફુગ્ગા। હવે જુઓ, સાચા વાક્યની સામે ખરાની નિશાની કરો। જો વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલા માટલા આપ્યા છે? 1 અને 2, તો અહીં વાક્ય લખ્યા છે, અહીં 2 માટલું છે, અહીં 2 માટલા છે, બરાબર? એક વસ્તુ હોય તો આપણે માટલું કહી શકીએ, પણ 2 કે 2થી વધુ હોય તો એ બહુવચનમાં ગણાય, એટલે કે આ માટલા એ બહુવચનમાં ગણાય, 2 કરતાં વધી વસ્તુ આવી જાય તો એ બહુવચનમાં ગણાય, એટલે અહીં માટલું છે એ ખરું ન આવશે, પરંતુ અહીં 2 માટલા છે, તો એ વિધાન સાચું છે, તો એની અંદર આપણે ખરું કરીશું। શું કરીશું? ખરું કરીશું। હવે જુઓ, અહીં કેટલી ચકલી છે? 1 2 3, તો ત્યાં 3 ચકલીઓ છે, ત્યાં 3 ચકલી છે, તો 1 ચકલી હોય તો આપણે કહી શકીએ કે ત્યાં 1 ચકલી છે, પણ અહીં 3, 2 કરતાં વધુ આવી જાય તો ત્યાં 3 ચકલીઓ છે।
છે બરાબર બહુવચનમાં ગણાય છે બે કરતાં વધુ આવે એટલે અહીં પ્રથમ વોક્સ છે એમાં આપણે ખરું કરીશું ત્યાં ત્રણ ચકલીઓ છે હવે વાંદરા ગણો એક બે ત્રણ ચાર તો ચાર વાંદરા છે કે ચાર વાંદરું છે તો વાંદરું છે નહીં એક નથી પરંતુ ચાર વાંદરા છે એટલે વાંદરું નહીં બોલાય પરંતુ ચાર વાંદરા છે અહીં પણ બહુવચનમાં છે તો અહીં આપણે પ્રથમ બોક્સમાં ખરું કરીશું હવે જુઓ આગળ મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તકો ભેટમાં આપ્યું શું લખ્યું છે મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તકો ભેટમાં આપ્યું અને પછી બીજું લખ્યું છે કે મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તક ભેટમાં આપ્યું તો આ નંબર બેનું વાક્ય સાચું ગણાશે એ વિધાન સાચું કહેવાય કારણ કે પુસ્તક એક જ છે બરાબર પુસ્તકો બે કે ત્રણ નથી આપ્યા ફક્ત એક જ છે પુસ્તક બરાબર એટલે મારા પપ્પાએ મને મારું પુસ્તક ગમતું પુસ્તક ભેટમાં આપ્યું એ વિધાન સાચું છે તો આપણે એની સામે આપણે ખરું કરીશું હવે જુઓ મેં તળાવમાં બતક જોયું તો શું આવશે તળાવમાં બતક જોયા કે તળાવમાં બતક જોયું તો કે મેં તળાવમાં બતક જોયું એ વિધાન સાચું છે જો વાર્તા વાંચો સૃજન અને પ્રદ્યુત બે પાક્કા ભાઈ બંધ જ્યારે પણ ભેગા થાય કંઈક અવનવું કરે આજે એમણે વાર્તા બનાવવાનું વિચાર્યું વાર્તાનું એક વાક્ય સૃજન બોલે ને એના પછીનું પ્રદ્યુત બોલે બંને વાક્ય જોડવાની એવી રમત રમ્યા કે જેથી વાર્તા બને બરાબર સૃજન અને પ્રદ્યુત બંને શું છે તો કે સૃજન અને પ્રદ્યુત એ બંને બે પાક્કા ભાઈ બંધ છે દોસ્તારો છે બરાબર તો એ લોકો જ્યારે પણ ભેગા થાય ત્યારે એ લોકો શું કરતા તો કે જ્યારે પણ એ લોકો ભેગા થાય તો કે કંઈક અવનવું કરે તો એ આજે પણ એ લોકોએ કંઈક વિચાર્યું તો એ લોકોએ શું વિચાર્યું તો કે આજે વાર્તા બનાવવાનું વિચાર્યું વાર્તા હોય એ લોકોએ શું નક્કી કર્યું કે વાર્તાને એક વાક્ય હોય તે સૃજન બોલે અને એના પછીનું જે વાક્ય આવે તે પ્રદ્યુત બોલે બરાબર આમ બંને વાક્યો જોડવાની એવી રમત એ લોકો રમ્યા કે જેથી શું બને વાર્તા શું બને વાર્તા હવે પહેલો વારો સૃજનનો આવ્યો સૃજન કહે એક મોટી નદી હતી તો પ્રદ્યુત બોલ્યો એ નદીના કિનારે ઘણા વૃક્ષો હતા એક વિશાળ વડલો પણ હતો સૃજન પછીનું સૃજન બોલે છે કે વડની તો વડવાઈઓ હોય ને એના હિંચકા ખાવાની મજા પડે એના પછીનું પછી પ્રદ્યુત કહે છે અને એ વડના ઝાડ પર પક્ષીઓના માળા હતા એક માળો એવો હતો જેમાં એક કાબર રહેતી હતી સૃજન કહે છે આ કાબર કલબલ કરીને આજુબાજુના ઝાડ પરથી અન્ય કાબરોને બોલાવે વારો ક્યાંથી શરૂ કર્યો સૃજનથી સૃજને શું કીધું એક મોટી નદી હતી પછીથી પ્રદ્યુત શું કીધું કે નદીના કિનારે ઘણા વૃક્ષો હતા અને વડેલો પણ હતો જો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એક ઝાડ આપ્યું છે જુઓ નદી પાસે અને આ વડલો છે જુઓ વડલાનું ચિત્ર તમને દેખાય છે પણ આ વડલો છે તો વડલાને આ બધું જે લટકે છે એ શું કહેવાય વડવાયો શું કહેવાય વડવાયો આના તમને હિંચકા ખાવાની પણ તમને મજા આવે બરાબર હવે જુઓ આ વડલાના ઝાડ ઉપર કેટલાક પક્ષીઓના માળા હતા બરાબર આ માળા હતા એમાંની એક કાબરબાઈ હતી એનો માળો એ કાબર માળામાં રહેતી હતી બરાબર કાબરબેન આ માળામાંથી કલબલ કરતી અને શું કરતી આ ઝાડ ઉપરના જે અન્ય પક્ષીઓ હોય તે એને બોલાવતી હતી જુઓ નીચે ચિત્રમાં બી તમે જુઓ કીડી દેખાય છે કીડી મોકળા જીવજંતુઓ પણ દેખાય છે આજુબાજુ ઘર છે બરાબર
એટલે જુઓ અહીં આપણને આ વડલાના ઝાડ ઉપર ઘણા બધા પક્ષીઓ પણ દેખાય છે કે જેઓ પોતાના માળામાં રહે છે. કાબરબાએ જો કલબલ કરીને અન્ય પક્ષીઓને બોલાવીએ ને. આ જુઓ વડવાઈઓ, અને એનું થડ પણ કેટલું જાડું અને મજબૂત છે. પ્રદ્યુત કહે છે, વડલાની નીચેના દરમાં એક વાતોડિયણ કીડી રહેતી હતી. આપણે ચિત્રમાં જોયું કે વડલા નીચે કીડી અને મોકોડો છે, તેની બાજુના દરમાં મોકોડો રહેતો હતો. પછી સૃજન કહે છે, એ કીડી અને મોકોડો દરમાંથી બહાર નીકળીને કાબર બહેન સાથે વાતો કરે. કાબર બહેન સાથે કોણ વાત કરે? તો કે કીડી અને મોકોડો દરમાંથી બહાર નીકળીને કાબર બહેન સાથે વાતો કરે. પછી પ્રદ્યુત કહે છે, કાબર આકાશની વાતો કરે ને કીડી મોકોડો દરની વાત કરે. બરાબર, કાબર જે પક્ષી છે તે ક્યાં ઉડે છે? ઉપર આકાશમાં. અને કીડી અને મોકોડો એ ધરતી પર રહે છે, એટલે કે તેઓ દરમાં રહે છે, એટલે તેઓ દરની વાતો કરે. પછી સૃજન કહે છે, એક વખત બન્યું એવું કે ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો, આ નદીમાં તો પૂર આવ્યું. બરાબર, ચોમાસામાં વરસાદ પડ્યો અને નદીમાં ખૂબ પાણી આવી જાય, એટલે શું આવે? પૂર આવ્યું. પ્રદ્યુત કહે, એટલું બધું પૂર આવ્યું કે એ બંનેના દરમાં પાણી ઘૂસી ગયું. બરાબર, પૂરમાં એટલું બધું પાણી આવ્યું કે જે કીડી અને મોકોડો હતો એના દરમાં પાણી ઘૂસી ગયું. સૃજન કહે, કાબરો કલબલાટ કરવા માંડી, નદીઓ છલકાવા લાગી, એવામાં ત્યાં સર તરતો મગર આવ્યો. એણે કહ્યું, ફિકર ના કરો, ચાલો બધા મારી પેટ પર બેસી જાઓ. મગરે શું કહ્યું? કે તમે બધા ચિંતા નહીં કરો, તમે બધા મારી પીઠ પર બેસી જાઓ, આપણે કોઈ ઊંચા પહાડ પર જતા રહીએ. પ્રદ્યુત કહે, પછી તો કીડી મંકોડાએ અન્ય કીડીઓ અને અન્ય મંકોડાઓને બોલાવ્યા. બરાબર, પ્રદ્યુતે શું કહ્યું? પછી તો કીડી મકોડાએ અન્ય કીડીઓ અને મકોડા બીજા બધા હોય ને એ લોકો જેવા એ લોકોને બોલાવ્યા. સૂર્યને કહ્યું, એટલું જ નહીં, કાન ખજૂરા ને વીછીઓ પણ આવ્યા. કાન ખજૂરા જોયા ને વિદ્યાર્થી મિત્રો, કેટલા બધા પગ હોય છે એને તો. હા, પછી એમ કે એટલું જ નહીં, કાન ખજૂરા અને વીછીઓ પણ આવ્યા. પ્રદ્યુત બધા મગરની પીઠ પર બેસી ગયા. ગામના લોકો તો આ કૌતુક જુએ ને અચરજ પામે. ગામના લોકો તો નવાઈ લાગવા લાગે કે બધા મગરની પીઠ પર બેસી ગયા. આવું દ્રશ્ય આજ પહેલા એમણે ક્યારેય જોયું ન હતું. સૃજન કહે, અને મગરની પીઠ પર સવારી કરનાર જીવજંતુઓને તો જે મજા પડી છે, કે ના પૂછો વાત. મગરની પીઠ ઉપર જો આ જીવજંતુને એટલી મજા પડી ગઈ કે એની તો કોઈ વાત જ નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં તમારે કલસોર પાઠ્યપુસ્તકમાં, તમારી પાસે જે કલસોરનું પાઠ્યપુસ્તક છે તેની અંદર આજે આપણે જે વિડીયોમાં ભણ્યા તે તમારે પાના નંબર 25 અને 26 તમારી પાઠ્યપુસ્તકની અંદર સુંદર અક્ષરે લખવાનું છે. અને અગાઉના પ્રશ્નો જે આપણે જેટલું લખ્યું એ બધું તમારે વાંચન કરવાનું છે. હવે આપણે મળશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.